विस्तार थी समाचारों राजकोट थी अही गोंडलनी हॉस्पिटल में अछत सर्जाई छे ऑक्सिजन नी ऑक्सिजन न मळ्यो तो हॉस्पिटल बंद करवानी स्थिति आवी जशे त्रण हॉस्पिटल में ऑक्सिजन नी अछत सर्जाई छे गोंडलनी कृष्णा श्रीजी अने श्रीराम हॉस्पिटल में ऑक्सिजन नी अछत सर्जाई छे दर्दीना स्वजनों चिंतित छे जो समयसर अही ऑक्सिजन नहीं पहोंचाड़वामां आवे तो दर्दियों ने मुश्केली सर्जाई शके छे तो हॉस्पिटल पण बंद करवानो वारो आवे ते प्रकारनी परिस्थिति निर्माण थई शके छे। ત્રણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે રાજકોટની ગોંડલમાં આવેલી શ્રીજી શ્રીરામ અને કૃષ્ણ હોસ્પિટલમાં આ પ્રકારે ઓક્સિજનની અછત સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવાદ કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરી રહ્યા છે ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ સંવાદમાં જોડાયા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સમાં તેઓએ ભાગ લીધો। આ ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે કૈલાશનાથન, ડોક્ટર જયંતિ રવિ, અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। રાજકોટના ઉપલેટા શહેરના સ્મશાન ગૃહમાં ડીઝલ આધારિત ઇલેક્ટ્રિક ભઠ્ઠી સળગી ઉઠી હતી। એક સપ્તાહથી ભઠ્ઠી 24 કલાક ચાલુ હોવાથી તેમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી। સ્મશાન ગૃહના સંચાલકોનું માનીએ તો ભઠ્ઠીના સમારકામમાં 8 થી 10 દિવસ જેટલો લાગશે। ત્યાં સુધી મૃતદેહોને લાકડાની ભઠ્ઠી પર અગ્નિદાહ અપાશે। સ્થાનિક અગ્રણીઓએ લોકોને સ્મશાન માટે લાકડા લાવવા અપીલ કરી છે। અત્યારે લાશો ને લાશો આવી રહી છે તો એને પોચી વળવા માટે આપ સૌને મારી એક અપીલ છે કે લાકડા જે તૂટતા છે એને પહોંચાડો અને આપનું મારી જે તકલીફ છે એ ઓછી થાય એવું આપ સૌને મારી ફરી વખત અપીલ છે। રાજકોટની કુંદન હોસ્પિટલમાં દર્દીના સગાએ આરોપ લગાવ્યો કે તેમના સ્વજનનું ઓક્સિજનની ઘટથી મોત થયું છે। હોસ્પિટલ સત્તાધીશોએ આ અંગે સત્તાવાર જાણ નથી કરી। કુંદન કોવિડ હોસ્પિટલ વિરુદ્ધ આ પ્રકારે દર્દીના સ્વજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। અરવલ્લીના ભિલોડાના લીલછા ગામે લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી। લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કાર્યવાહી કરી છે। 50 થી વધુ લોકો આ પ્રસંગમાં હાજર હોવાથી પોલીસે ગુનો દાખલ કર્યો। પરવાનગી વિના ડીજેના તાલે વરઘોડામાં નાશગાન સહિતના મુદ્દે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો ટેમ્પો અને ડીજે સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી। ભાવનગર સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલી મહિલાનું મોત થતાં બવાલ થઈ મૃતકના પરિવારજનો અને સિક્યોરિટી વચ્ચે માથાકૂટનો વિડીયો સામે આવ્યો છે। શહેરના શાસ્ત્રીનગરની એક મહિલાનું નવા બિલ્ડિંગમાં ઊભા થયેલા વોર્ડમાં મોત નીપજ્યું, જે બાદ પરિવારે આક્ષેપ કર્યો કે ઓક્સિજન માસ્ક ન આપવાના કારણે તેમના સ્વજન ગુમાવ્યા છે। આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે ત્યારે જિલ્લાના સૌથી વધુ બેડ ધરાવતી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થવાને આરે છે। જિલ્લા બહારથી પણ લોકો સારવાર માટે અહીં આવી રહ્યા છે। દર્દીઓને દાખલ થવા માટે રાહ જોવી પડી રહી છે। જો કે હોસ્પિટલના સંચાલકોનું માનીએ તો હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને સારવાર આપવામાં આવે છે। બેડની વ્યવસ્થા થાય ત્યાં સુધી દર્દીઓને એમ્બ્યુલન્સમાં પણ સારવાર અપાતી હોવાનું જણાવ્યું છે। કોરોનાના કેસીસ જિલ્લામાં વધ્યા હોવા છતાં પણ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તમામ લોકોને સારવાર આપવામાં આવે છે અને કોઈને નકારવામાં આવતા નથી। અત્યારે પણ એમ્બ્યુલન્સમાં બેઠેલા જે પેશન્ટ રાહ જોઈ રહ્યા હોય એમને પણ ડૉક્ટર આવીને ચેક કરતા હોય છે। આમ અમે ક્યારેય પણ કોઈ પણ પેશન્ટ જિલ્લાનો હોય કે બહારથી આવ્યું હોય સારવાર નથી અમે કોઈને પણ ના પાડતા નથી, દરેકને સારવાર આપવામાં આવે છે। ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે। મોટા શહેરો હોય કે નાના ગામડા, તમામ સ્થળોએ કોરોના મહામારીએ પગપેસારો કરી દીધો છે ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકાના 30 ગામો સ્વયંભૂ લોકડાઉન અહીં કરી દેવામાં આવ્યું છે। સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની અપીલના પગલે સાણંદ અને બાવળાના 48 માંથી 30 ગામો દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। ગામના સરપંચ અને તલાટી મંત્રીઓ દ્વારા જીવન જરૂરી વસ્તુઓ માટે ગામના બજારો ખુલ્લા રહે તે માટે જુદા જુદા સમય નક્કી કરવામાં આવ્યા છે। તો સાથે જ ગામના તમામ નાગરિકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તો સાથે કોરોના થયેલા દર્દી ક્વોરન્ટીન અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટેની પણ અપીલ કરવામાં આવી છે। સાથે જ
45 વર્ષથી ઉપરના અને બીમારી ધરાવતા લોકોનું 100% રસીકરણ થાય એ લક્ષ્યાંક રાખી હાલ કામ કરવામાં આવી રહ્યું છે। तो पंचमहाल जिला में कोरोना वत्ता केस नीचोता आज थी 3 दिवस सुधी गोधरा में लॉकडाउन रहेशे। कोरोना की चेन तोड़वा शुक्र शनि और रविवार स्वैच्छिक लॉकडाउन वेपारी और स्थानिक तंत्र निर्णय लीधो छे। आवश्यक चीज वस्तुओं की दुकानों सिवाय शहर में तमाम वेपार धंधा बंद रहा छे। पोरबंदर में अखिल भारतीय युवा परशुराम संस्था तरफ से शहर में अजमो कपूर और लविंग की पोटली वितरण कराई रही है। आ संस्था साथ अनेक युवा जोड़ाया दैनिक 200 जेटली पोटली विनामूल्य वितरण करे। हाल हॉस्पिटल में स्थिति अति खराब है। संक्रमण वधी रहा है और अनेक लोग ऑक्सीजन की अछत सामनो कर रहा है तरह शरीर में ऑक्सीजन प्रमाण जलवाई रहे और कोरोना वायरस दूर रहे आ पोटली अति उपयोगी है। आ पोटली थी अमो अहीं बनावानु चालू करेलू त्यारे अमे दररोजनी 25-30 थी पछी अमे अत्यारना 100-200 जेवी ज पोटलीओ अमारा बधा ग्रुपना छोकराओ आजूबाजूनी संस्थाओमां दाखला तरीके कोरोना वोरियर्स जेवो होय छे पोलीस जवानो होय छे एने लागता वळगता जे माणसो छे जे आ नानी एवी जरूरतवाळी वस्तु छे पण ई पोची नथी वळता जेथी अमारा युवानोने आ एक बीडू उमेर्युं छे जेथी करीने आ पोटलीथी घणाने बहु सहयोगने लाभ रहेतो होय छे। बनासकांठा में ऑक्सीजन की अछत सर्जाया बाद करोड़ों खर्चे ऑक्सीजन प्लांट स्थापवामां आव्या। पालनपुर की बनास कोविड हॉस्पिटल में ऑक्सीजन की अछत सर्जाया बाद प्लांट नो निर्णय करायो। प्लांट 1 कलाक में 28 किलो ऑक्सीजन उत्पन्न कर रो पाइपलाइन थी ऑक्सीजन हॉस्पिटल सुधी पहुंचाड़वामां आवी रह्यो छे। अमदावादनी शारदाबेन हॉस्पिटल बहार विचलित करता दृश्य सामे आव्या छे। हॉस्पिटल बहार कोरोना पॉजिटिव पुत्र साथ एक माता रस्ता पर बैठी होय तेवो वीडियो वायरल थयो छे। युवान सारवार माटे रस्ता पर टड़वड़ी रह्यो छे। माता पोताना पुत्रने सारवार माटे हॉस्पिटल लई गई हती पण हॉस्पिटले कोरोना गाइडलाइनो हवालो आपी दरवाजा बंद करी दीधा। हॉस्पिटलनु कहेवुं छे कि 108मां दर्दीने लवाशे तो दाखल कराशे जेनी सामे महिला पोताना पुत्र साथे गेटनी बहार रस्ता पर ज बेसी गई हती। ત્યાં સુધી પેશન્ટ મરી જાય રોડ ઉપર પણ અમને કંઈ ફરક નહીં પડતો। અહીંયાના સ્ટાફ અને શારદાબેનના બાઉન્સરો આવી વાતો કરે છે તો હવે આત્મનિર્ભર આ તમે જોઈ રહ્યા છો અત્યારે કેવી હાલ છે અમારે ભારતના નાગરિકની આ હાલ તમે જોઈ શકો છો। આ કોવિડ પોઝિટિવ પેશન્ટ છે શારદાબેનની હોસ્પિટલની બહાર પડ્યું છે। આ શારદાબેન હોસ્પિટલ मुंबईना वरारमां हॉस्पिटल दुर्घटनानी जे घटना सामे आवी छे ते बाद त्यारबाद प्रधानमंत्री द्वारा ट्वीट करी गंभीर दर्दीओने 50,000 की सहायनी जाहेरात करवामां आवी छे तो मृतकोने 2-2 लाख की सहाय कराशे। आगमां 13 लोकोना मौत थया हता त्यारे प्रधानमंत्री मोदीए आ अंगे दुःख व्यक्त कर्युं छे। अपने जणावी दईए कि मुंबईनी कोविड हॉस्पिटलमां आगनी घटना सामे आवी। विरारनी विजय वल्लभ हॉस्पिटलमां आग लागवाथी 13 दर्दीना मौत थया। फायर जवानोए रेस्क्यू कर अन्य दर्दियों ने बचाव्या। मोड़ी रात्रे 3:30 वागे लागी हती आ भीषण आग त्यारबाद फायर जवानोए आग पर मेळव्यो हतो काबू। फायर ब्रिगेड ने आधे घंटे के बाद आग बुझाई लेकिन इतना धुआं था कि अंदर कोई घुस नहीं पाए। फिर भी हम लोग नीचे झुक के अंदर घुसे तो देखा तो 8 से 10 बॉडी अंदर मरी हुई पाई हम लोगों ने। और हॉस्पिटल का खुद का फायर का कुछ भी सोई नहीं था। यहाँ पे 3-3, 4-4 लाख रुपए बिल करते, 2-2, 3-3 लाख रुपए बिल करते हॉस्पिटल का और यहाँ पे खुद का उनका फायर का कुछ यही नहीं किया है। एक आई मीन आईसीयू से कुछ फायर ने नीचे बॉल ऑफ फायर जैसा गिरा और सडनली एक दो मिनट में कंप्लीट स्मोक होता हुआ अराउंड 90 पेशेंट्स हमारे हॉस्पिटल में। ओके एंड जो भी अभी जो दूसरे पेशेंट्स को हम लोग ने दूसरा हॉस्पिटल जिसको ऑक्सीजन की रिक्वायरमेंट है उनको तो अभी हम ट्रांसफर कर रहे हैं, वो प्रोसेस चल रही है। तो केंद्रीय गृहमंत्री अमित शाह आज बपोर बाद अमदावाद में डीआरडीओ खाते तैयार करायेली 900 बेड की हॉस्पिटल निरीक्षण करते। गुजरात यूनिवर्सिटी कन्वेंशन सेंटर खाते डीआरडीओ 900 बेड की हॉस्पिटल तैयार करी है। अगाउ राज्य सरकारे पण कोर्ट में रजूआत करी थी कि 25 एप्रिल सुधी आ हॉस्पिटल दर्दियों उपचार माटे उपलब्ध करावाशे। 900 बेड की हॉस्पिटल में 150 बेड आईसीयू है। तमाम 900 बॉर्डर में ऑक्सीजन की व्यवस्था है। डीआरडीओ की मदद से अहमदाबाद में 900 बेड का अस्पताल बनकर लगभग तैयार है। अहमदाबाद में बेड की बहुत बड़ी किल्लत है। गुजरात हाईकोर्ट ने भी सरकार को समय समय पर फटकार लगाई। सबसे ज़्यादा जो किल्लत आ रही है वो आईसीयू बेड्स को लेकर है और यहाँ पर जो 900 बेड का जो अस्पताल डीआरडीओ की मदद से जो बना है उसमें ज़्यादातर जो आईसीयू बेड्स पर दिया गया है। यहाँ पर देखिए वेंटिलेटर्स भी यह पीएम केयर से
जो वेंटिलेटर्स दिए गए हैं वो यहाँ पर पहुँचाए गए हैं। तकरीबन 350 से ज़्यादा बेड ये ICU के फॉर्म में होंगे, यहाँ पर वेंटिलेटर्स अवेलेबल होंगे, क्योंकि अहमदाबाद में इन दिनों बेड्स अवेलेबल नहीं हैं। हालांकि सरकार ने सभी अस्पतालों को, सभी डॉक्टर्स को, मरीज़ों को ट्रीट करने के लिए मंजूरी दे दी है, फिर भी अस्पतालों में बेड की किल्लत है। और अभी देखिए कि आखिरी तैयारियां जो है वो चल रही है, अभी बेड्स लगाए जा रहे हैं। ये अहमदाबाद का गुजरात यूनिवर्सिटी का जो मैदान है वहाँ पर इस 900 बेड के अस्पताल को बनाया जा रहा है। ये दूसरा छोर है जहाँ पर ICU की यूनिट है, जहाँ पर वेंटिलेटर के साथ ऑक्सीजन भी उसको पर्याप्त मात्रा में रहे, ये पूरा यहाँ पर इसकी तैयारी की गई है। न कि केवल दूसरी और भी जहाँ पर जो जनरल वार्ड्स हैं वहाँ भी तकरीबन 500 जितने बेड हैं, जहाँ पर केवल मरीजों को जो ऑक्सीजन की सप्लाई उनको देनी है वो वहाँ पर मिल जाएगी, और जहाँ जिन मरीजों की हालत क्रिटिकल है, जिनको ICU बेड्स की ज़रूरत है, उनको यहाँ पर भर्ती किया जाएगा। तो ये देखिए ICU 3 ऐसे अलग अलग यूनिट बनाए गए हैं और सभी बेड के पास वेंटिलेटर की व्यवस्था की गई है। सरकार ने जो गुजरात हाईकोर्ट में जो बात कही है उसके मुताबिक 24 तारीख को ये जो अस्पताल है वो बनकर तैयार हो जाएगा और लोगों की सेवा में ये अस्पताल उपलब्ध होगा। कैमरामैन कुमार सिंह के साथ जनक दवे, न्यूज़ 8 इंडिया, अहमदाबाद। वेलकम बैक। कोरोना संक्रमण थी बचवा ने संक्रमण ने रोकवा माटे तज्ञ डॉक्टर और टास्क फोर्स ना वरिष्ठ सभ्य एवा डॉक्टर दिलीप मावलंकर शुं सलाह आपी रह्या छे, आओ सांभळीए। હું ડૉક્ટર દિલીપ માવળંકર, ડાયરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, આપને કોરોના વિશે થોડી વાત કરવા આવ્યો છું. હમણાં છેલ્લા થોડા અઠવાડિયાથી કોરોનાનું બીજું મોજું, સેકન્ડ વેવ, બહુ ઝડપથી આખા ભારતમાં અને વિશ્વમાં વધી રહી છે. તો આપણે ખાસ એ તકેદારી રાખવાની છે કે આપણે જે પહેલાં એક વર્ષ પહેલાં કર્યું હતું એ જ પાછું કરવાનું છે. SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે એકબીજાથી 2 મીટર અથવા 2 ગજની દૂરી, દૂર ઊભા રહેવું એકબીજાથી. બીજું માસ્ક, હવે અમે એવું કહીએ છીએ કે સર્જિકલ માસ્ક બ્લુ કલરના હોય છે એવા પહેરો, નહીં તો N95 પહેરો, અથવા સાદો માસ્ક અને સર્જિકલ એમ ડબલ માસ્ક પહેરો તો સૌથી સારું. એટલે માસ્ક પહેરવો જોઈએ, તમે ગમે ત્યારે બહાર જાઓ, ગમે ત્યાં ઘરની બહાર જાઓ તો માસ્ક જરૂર પહેરવો, નાક અને મોં ચુસ્ત રીતે કવર થાય એવી રીતે પહેરવો. અને ત્રીજું, આપણે જે હાથ ધોવા વારે ઘડીએ સેનિટેશન એ કહીએ છે, એ ત્રણેથી આપણને આ કોરોનાનો ચેપ લાગતો અટકશે. હમણાંનું જે મોજું છે એ બહુ વધારે ભયંકર રીતે વધી રહ્યું છે, બહુ ઝડપથી બધાને ચેપ લાગી રહ્યો છે. અને આપણે આ જે SMSનું સૂત્ર હતું એ ભૂલી ગયા છીએ. લોકો બધે ભીડ કરે છે એટલે ભીડ ખાસ ક્યાંય કોઈ પણ પ્રકારની કરવી નહીં, ઘરની અંદર બહાર મહેમાનો બોલાવવા નહીં, કોઈ સોશિયલ પ્રસંગોમાં પણ રાખવા નહીં ને જવું નહીં, કોઈ સામાજિક અથવા ધાર્મિક પ્રસંગોમાં પણ ન જવું અને મેળાવડાઓમાં જવું નહીં, કારણ કે આવી જગ્યાએ ચેપ લાગવાની સૌથી વધારે શક્યતા હોય છે. બીજા જે દુકાનો રેસ્ટોરાં એમાં પણ જવું નહીં, જેટલું ઓછામાં ઓછું જવું તો એનાથી ચેપ લાગવાનું આપણને અટકશે. બીજું મેં ફરી યાદ કરાવું છું, દુકાનમાં જવું પડે તો માસ્ક ડબલ પહેરીને જાઓ. બીજું, બેંકમાં કે કોઈ ઓફિસમાં જાઓ અથવા તમારી ઓફિસ હોય તો, એરકન્ડિશન્ડ ઓફિસ હોય કે ન હોય, છતાંય બારી બારણા ખુલ્લા રાખો એટલે હવાની અવર જવર રહે અને આપણને ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે. આ સાથે ધારો કે આપણને એવું શંકા લાગે કે ચેપ લાગ્યો છે, ખાંસી શરદી થઈ છે, થોડો તાવ, અશક્તિ, જુદા જુદા સિમ્પટમ્સ હવે આવે છે, તો તરત ડૉક્ટરની સલાહ લો અને તમે એની તપાસ કરાવો. રેપિડ ટેસ્ટ આખા શહેરોમાં તંબુ લગાડીને સરકાર કરી રહી છે, એમાં પણ જો નેગેટિવ આવે ને સિમ્પટમ્સ અથવા લક્ષણો ચાલુ રહે તો RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ કે જે બહુ એક્યુરેટ ટેસ્ટ છે. એમાં પોઝિટિવ આવે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. મોટાભાગના લોકોને આ રોગ એની મેતે જ મટી જાય છે. ખૂબ પાણી પીવું, ઘરમાં આરામ કરવો, આઇસોલેશન એટલે બીજાને મળવું નહીં, અને સાદી તાવની જે દવાઓ હોય છે, પેરેસિટેમોલ તાવ આવે તો એ લેવી, પણ ડૉક્ટરની જરૂર સલાહ લો.
ऑक्सिजन सैचुरेशन मापता रहो, हॉस्पिटल में जवू पड़े तो तरत 108 एम्ब्युलेंस ने बोलावीने आप हॉस्पिटल में दाखल थाओ अने तरत सारवार चालू करो। जेटलू मोड़ू करशो सारवार करवामां एटलो कदाच रोग भयंकर थवानी शक्यता रहेली छे। आ साथे बीजू पण एक कहेवू जरूरी छे के आने विषेनी खोटी अफवाओ फैलावी नहीं अने खोटी अफवाओं में मानवू पण नहीं। रोग सीरियस छे पण बधाने एनो सीरियस थतो नथी, घणा बधाने सामान्य रीते सामान्य दवाओ अने आरामथी मटी जाय छे। जेने वधारे सीरियस थाय छे अने हॉस्पिटल में जवू पड़े छे, ऑक्सिजन लेवो पड़े छे अने वधारे इंटेन्सिव सारवार करावी पड़े छे। एटले आटली वस्तुओ खास ध्यान में राखवानी छे। ए सिवाय नाना बाळकोने पण हवे आ रोग थोड़ो थवा माड्यो छे, એટલે એમને પણ ખાસ સંભાળ રાખવી, એ પણ બહાર ન જાય એ ખાસ જોવું। બહાર જાય તો માસ્ક પહેરીને જાય, પાછા આવ્યા પછી હાથ વ્યવસ્થિત રીતે ધોવે અને એમનું પણ સંરક્ષણ કરવું જરૂરી છે। અને છેલ્લું, હવે આ રોગની રસી આવી ગઈ છે અને સરકારના નિયમ પ્રમાણે 45 વર્ષની ઉંમરના મોટા લોકોને આપણે બધાને જ આ રસી આપીએ છીએ અને જે ડૉક્ટરો નર્સો આરોગ્ય કર્મચારીઓ છે બધાને જ આપીએ છીએ, ફ્રન્ટલાઇન વર્કર્સ પોલીસ સરકારી કર્મચારીઓ વગેરેને પણ આપીએ છીએ। તો આપણને જો રસીની મળતી હોય તો તે તરત લઈ લેવી જોઈએ, રસી સૌથી સારી છે, બહુ જ એની આડઅસરો નહીવત બહુ જ ઓછી અને સામાન્ય છે, એટલે એનાથી ગભરાવાની બી જરૂર નથી। રસી એકદમ સેફ છે અને જે રસી મળે એ તરત લઈ લેવી જોઈએ। એ સાથે એટલું પણ કહેવું છે કે જો રસી લઈ લીધી હોય એનો અર્થ એવો નથી કે તમને રોગ નહીં થાય અને માસ્ક વગર તમે ફરી શકો છો। રસી લીધા પછી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટેશન એ બધું જ આપણે મેન્ટેન કરવાનું છે, સાચવવાનું છે। એનું શું કારણ છે? કારણ કે રસીની કારગરતા 70-80% છે, એટલે 20-30% રસી લીધા પછી પણ રોગ થઈ શકે, પણ એનાથી ગભરાવાની જરૂર નથી। એ રોગ બહુ જ સામાન્ય, ખાંસી શરદી જેવો માઇલ્ડ હશે અને એનો બીજો રસીનો એડવાન્ટેજ એ છે કે રસી લીધેલામાં એન્ટીબોડીને લીધે એ રસીના જીવાણુઓ બીજામાં ફેલાતા નથી, એટલે એ રોગ પ્રસરતો નથી। ઉપરાંત તમને સિરિયસ રોગ નહીં થાય, હોસ્પિટલમાં જવાની જરૂર ચોક્કસ નહીં પડે, એટલા માટે આપણે ખાસ રસીનો આગ્રહ રાખીએ છીએ। ધીમે ધીમે જેમ રસીની ઉપલબ્ધતા વધશે તેમ તેમ નાની ઉંમરના લોકોને પણ સરકાર રસી આપવાનું શરૂ કરશે, એટલે તરત આપણે રસી લઈ લેવાની છે। હું તો કહું કે લોકોએ પોતે સ્વયંભૂ રીતે ઘરની બહાર નીકળવું ન જોઈએ બિનજરૂરી, જેટલું જરૂરી હોય એટલું જ કામ કરીને તરત પાછા આવી જાઓ। જો બહાર જવાનું ટાળી શકો તો એ ચોક્કસ ટાળો, ખાસ કરીને જે ઘરડા છે જેમને કોઈ રોગ થયેલા છે એમણે તો બહુ જ સાચવવાની જરૂર છે। બીજું, ઘરમાં કોઈને ખાંસી ઉધરસ થાય અથવા એવા સિમ્પટમ દેખાય, તાવ આવે, ગળું દુખવા માંડે, તો તરત પોતાની જાતે જ ઘરમાં એક અલાયદા રૂમમાં આઇસોલેટ અથવા છૂટા રહો, બીજાના સંપર્ક બંધ કરી દો, ઘરમાં પણ માસ્ક પહેરો, તો એ રિઝલ્ટ જ્યાં સુધી આવે, પરિણામ આવે ટેસ્ટનું, ત્યાં સુધી તમે કોરોના થયો છે એ પ્રમાણે જ માનીને વર્તવું જોઈએ, જેથી તમારા કુટુંબીજનોને કોરોનાનું સંક્રમણથી તમે બચાવી શકો। એક બહુ જ અગત્યની વાત તમને બતાવી દઉં કે માસ્ક કઈ રીતે પહેરવો। આ પ્રકારનો માસ્ક જે N95 માસ્ક કહેવાય છે એની પર લખેલું હોય છે સૌથી સારો છે, થોડો મોંઘો હોય છે પણ એમાં બહુ જ પ્રોટેક્શન અથવા રક્ષણ મળે છે। એને ઉપરના ભાગમાં એક લોખંડની પટ્ટી હોય છે જે નાકને બરાબર વળગીને લગાડી શકાય, એવી મોટી નાની કરી શકાય, આ ભાગ ઉપર અને આ જ્યાં પટ્ટી નથી એ ભાગ નીચે, એ નાક ઉપર પટ્ટી રાખો, બંને હાથથી માસ્ક બરાબર પહેરી લો અને નાકની પટ્ટીને દબાવીને બરાબર તમે નાક પર ચુસ્ત બેસાડો કે જ્યાંથી કોઈ બાજુથી એમાંથી હવા બહાર ન આવે। આ માસ્ક તમે પહેરીને શ્વાસ પણ સારી રીતે લઈ શકો, માસ્ક આગળ પાછળ ધીમે ધીમે થતો દેખાશે, એનો અર્થ કે ક્યાંથી હવા આમાંથી લીક થતી નથી, અને આ સૌથી સારો માસ્ક છે।
જો બની શકે તો આવો જ માસ્ક પહેરવો જોઈએ. બીજો જે માસ્ક છે તે આપને બતાવું, જેને આપણે સર્જિકલ માસ્ક કહે છે, આવી રીતનો હોય છે. એમાં પટ્ટી સાથે અને પટ્ટી વગરના પણ આવે છે. આમાં પણ નાકની પટ્ટી ઉપર હોય તો સારું, એ પટ્ટીવાળો ભાગ ઉપર અને બંને કાનની પાછળ લગાડો અને નાકની પટ્ટીને વ્યવસ્થિત કરીને આખા દાઢીના બંને બાજુથી આ માસ્ક ચોંટી લેવો જોઈએ, જેથી એમાંથી ક્યાંથી હવા આજુબાજુથી પસાર ન થાય. એ સાથે એ પણ જોવાનું છે કે આ ધારો કે ઘણીવાર જો લૂઝ પડી જાય તો આપણે એને ટાઇટ કરી શકીએ અને બે ગાંઠો મારી દો અહીંયાથી તો એ ટાઇટ થઈ શકે. એક નાની પ્લાસ્ટિકની પટ્ટી મળે છે કે જે પાછળ અહીંયા બાંધી શકાય, એનાથી પણ એ માસ્ક ટાઇટ થઈ શકે છે. એટલે આવો માસ્ક પહેરવો સૌથી સારો. આટલું જ કહેવું છે, આ ખાસ ધ્યાન રાખશો તો કોરોનાથી ચોક્કસ તમે બચી શકશો. કોરોના તમારે ઘરે આવીને તમને લાગવાનો નથી. તમે બહાર જશો, માસ્ક નહીં પહેરો, દૂરી નહીં રાખો તો જ તમને કોરોના થવાનો છે. આભાર. પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.